નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હું છું રિતેશ ઠુમર આજે આપણે જોવાના છે સ્વાધ્યે પાંચ પોઈન્ટ બેમાં દાખલા નંબર પંદર આગળના દાખલાના વિડીયો આપણે બનાવેલા છે ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં પણ મળી જશે અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ મળી જશે તો એમાંથી તમારે જોઈ લેવા અને જો એ આવડતા હશે તો જ આ દાખલો મારા ખ્યાલથી તમને આવડશે બરાબર ને એક પછી એક દાખલા ધીમે ધીમે થોડા અઘરા આવતા જાય છે ચાલો એના કયા મૂલ્ય માટે હવે એનની એવી કઈ કિંમત હોય શકે કે એના મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ જો આપણને બે સમાંતર શ્રેણી આપી છે બીજી છે ત્રણ દસ સત્તર ના એનમાં પદ સમાન થાય એનમાં પદ એટલે કે બંનેનું એવું કયા પદ હશે કે જ્યાં એક તમને એવી વસ્તુ મળી જાય છે કે આ જે શ્રેણી આગળ જાય છે અને આ ત્રણ દસ સત્તર વાળી જે શ્રેણી આગળ જાય છે એની અંદરથી એક પદ સરખું આવી જશે એની અંદર એક પદ કેવું આવી જશે સરખું આવી જશે તો એ ક્યારે આવશે અને કઈ જગ્યાએ બંને બંને ભેગા થશે એનું આપણે પદ પદ મેળવવાનું છે છે હવે કે સમાંતર સમાંતર શ્રેણી અલગ અલગ તો એ શ્રેણીના આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવીએ અને સામાન્ય તફાવત મેળવીને એનું એ એન એટલે કે એનમું પદ કયું હશે તે બંનેનું મેળવીએ અને બંનેની શું કરવાની છે સરખામણી કે એનમાં પદ કેવા થાય સમાન થાય એટલે કે એ કયું પદ આપણને મળશે જેથી કરીને આ બંનેની સંખ્યા એક જગ્યાએ જો આ થોડીક ઝડપથી ચાલે છે સમાંતર શ્રેણી આ ત્રણ દસ સત્તર આની અંદર ગેપ કેટલો છે સાતનો છે અને આ જો આ સમાંતર શ્રેણી થોડી ધીમી છે બબ્બેનો જ ગેપ આવે છે એટલે એનો મતલબ કે આ બંને ગમે ત્યાં ભેગા તો થતા જ હશે બરાબર ને આની સ્પીડ થોડીક વધારે છે ઉદાહરણ તરીકે બે ગાડી જતી હોય તો એકની ગાડીની સ્પીડ ની છે અને બીજાની ની છે તો સોવાળો કદાચ ગમે એટલો પાછળ હોય તો એક વખત તો એવો આવશે જ કે બંને ભેગા થઈ જશે કારણ કે આની સ્પીડ કેવી છે ધીમી છે બરાબર તો આ એનું કહેવાનું એમ જ છે જો આ ભલે ત્રણથી થી શરૂ થાય પણ ગેપ આમાં મોટો છે ઓકે તો એ કયા પદે થાય છે તો આપણે પ્રથમ શ્રેણીની વાત કરીએ તો એના માટે પેલા આપણે લઈ લઈશું પેન જુઓ તો એનમાં કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી હવે પ્રથમ શ્રેણીની આપણે વાત કરીએ પ્રથમ સમાંતર શ્રેણી જે આપણને આપેલી છે તે તો એની અંદર આપણને પ્રથમ પદ કેટલું આપ્યું છે તો કેટલું છે ચાલો આનું એનમું પદ હવે આનું આપણે સૂત્ર મૂકી જો એન બરાબર એ પ્લસ એન માઇનસ આવું થાય સૂત્ર જે જે કિંમત આપણી પાસે છે તે મૂકી દઈએ મિત્રો જેમ આપણી ચેનલ ચાલી રહી છે ઓશન કોચિંગ ક્લાસીસ એવી જ રીતે પ્લે સ્ટોર ની અંદર પણ ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન પણ છે જે એપ્લિકેશન ની તમને મળશે ધોરણ ત્રણ થી બાર ના બધા વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું એટલે કે તમને વધારાના કોઈ વિડીયો જોતા હોય પીડીએફ જોતી હોય કોઈ પણ મટીરિયલ જોતું હોય તો એ દરેક વસ્તુ તમને એપ્લિકેશનમાંથી મળી રહેશે તો આજે જ પ્લે સ્ટોરની અંદરથી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરો વધારે વિગત તમને એની અંદરથી મળી રહેશે એ જ રીતે આપણને બીજી જે શ્રેણી આપી છે તો બીજી સમાંતર શ્રેણી ચાલો એની અંદર પ્રથમ પદ કયું છે જુઓ કેટલું છે ત્રણ ચાલો એનો સામાન્ય તફાવત તો એ ટુ માઇનસ એ વન તો બીજું પદ કેટલું છે દસ માઇનસ ત્રણ તો કેટલા વધશે સાત તો એનો સામાન્ય તફાવત કેટલો આવશે સાત અને એનું આપણે એનનું પદ શોધવાનું સૂત્ર તો આમ આપણે કેપિટલ એન લઈએ કારણ કે એ સ્મોલ એન આપણે લઈ લીધો છે ચાલો તો એનું કેપિટલ એન સૂત્ર તો એ જ આવશે એ પ્લસ એન માઇનસ વન ડી ચાલો એ

આ બંને એક કિંમત છે જે એક જગ્યાએ એક સરખી થાય છે ઉદાહરણ તરીકે પછી નવ્વાણું પણ હોય શકે એકસો પાંચ પણ હોય શકે તો આ એકસો પાંચ હશે તો આ એકસો પાંચ જ હશે કારણ કે બંને ભેગી થાય છે તો આપણે લખી શકીએ કે પ્રથમ શ્રેણીનું એનમું પદ અને બીજી શ્રેણીનું એનમું પદ બંને કેવા છે સરખા ચાલો બંનેની કિંમત મૂકીએ આ એન એટલે કેટલા ત્રેસઠ પ્લસ એન માઇનસ વન અને કાઉસ માં બાર કેટલા છે બે ચાલો બરાબર કરીને બીજું જે બીજી સમાંતર શ્રેણી છે તેનું તો એમાં શું છે ત્રણ પ્લસ એન માઇનસ એક આખા સાત ચાલો ઓકે સાદરૂપ આપી દઈએ તો ત્રેસઠ ચાલો બેનો બંને સાથે ગુણાકાર થશે પ્લસ ટુ એન પ્લસ માઇનસ માઇનસ બે એકા બે અને આ બાજુ ત્રણ પ્લસ સાત નું ગુણ્યા એન એટલે સાત એન પ્લસ માઇનસ માઇનસ સાત એકા સાત પૂર્ણાંક છે બરાબર ની ઓલી બાજુ ગયા તો પ્લસ સાત બરાબર ચાલો સાત એન તો હતા જ આ બાજુથી શું લેવા પ્લસ ટુ એન આ બાજુ લાવ્યા એટલે પ્લસ એ કેવા થઈ જાય માઇનસ થઈ જશે ચાલો સાદરૂપ આપો તો 63 માંથી ત્રણ કાઢો એટલે આ બાજુ ગુણાકાર છે તો પાંચ છેદમાં માં એટલે એન ની કિંમત મળશે ને એન બરાબર ચલો પાંચ અને પાંચ તેરી પંદર તેરમું પદ કેટલામું પદ તેરમું પદ તેરમું પદ એવું હશે બંને કિંમત કેવી આવી જતી હશે સરખી જો આ પહેલું પદ બીજું આ પ્રમાણે આ દાખલો ગણી શકો એક વખત જોવો પડે એવો છે શીખવો પડે એવો છે સમજવો પડે એવો છે બાકી નવું કઈ નથી ભક્ત સૂત્ર તમારે મૂકવાના છે સૂત્ર મૂકીને બંને સરખામણી કરવાની છે એટલે એની કિંમત તમને મળી જશે બહુ સહેલો દાખલો છે પણ એક વખત જોયા બાદ બે વખત ખાસ પ્રેક્ટિસ તો કરજો જો પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે દાખલાની અંદર શું છે તમને સમજ પડશે ઓકે તો ચાલો આ હતો દાખલા નંબર પંદર તો આ વિડીયોની અંદર એક જ દાખલો છે દાખલા નંબર પંદર ખૂબ મહત્વનો હશે બરાબર પરીક્ષામાં ઘણી વખત આવી પણ ગયેલો છે તો એક બે વખત પ્રેક્ટિસ કરો ફરી નવા દાખલા સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવારે વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ